માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું રોજ બદલાતી પરિસ્થિતિ મુજબ રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ માટેની પોલીસની કાર્યપદ્ધતિમાં પણ ફેરફારો કરવામાં આવે છે જે જગ્યાએ કોઈ ક્ષતિજ ધ્યાને આવે છે અથવા સંક્રમણ ફેલાવવા અંગેના કોઈ ભયસ્થાન ધ્યાને આવે છે તો આવી બાબત અંગે તાત્કાલિક નિવારાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અમુક વિસ્તારોમાં લોકો મોડી રાતે બહાર નીકળતા હોવાની ફરિયાદ મળી છે જે આધારે રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારવામાં આવેલ છે અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ એરિયામાં રાત્રિના સમયમાં પણ વોચ રાખવા માટે ઘોડેસવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે ઉપરાંત રાતે પણ જેના વડે સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવા થર્મલ ડ્રોનના માધ્યમથી પણ નજર રાખવામાં આવી રહી છે રાજ્યના તમામ એકમોમાં પોલીસને ખાનગી ગાડીઓમાં પણ ચેકિંગ કરવા નીકળવા સૂચના કરવામાં આવી છે કારણ કે ઘણીવાર પોલીસની વાહન દૂરથી જોઈને જ લોકડાઉનનો ભંગ કરતા લોકો પોલીસની પકડથી દૂર રહેતા હતા આવી જ રીતે તમામ વિસ્તારોમાં વધુમાં વધુ વિડીયોગ્રાફરના પણ ઉપયોગ કરવા પોલીસને સૂચના કરવામાં આવેલ છે જેથી હવે પોલીસના વિડીયોગ્રાફરો દ્વારા થયેલ રહેલ શૂટિંગમાં પણ જો લોકડાઉન ભંગ અંગેની કોઈ બાબત ધ્યાને આવશે તો તે સંદર્ભે ગુનો પણ દાખલ કરવામાં આવશે અને જો આવા ફૂટેજમાં વાહનનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ દેખાશે તો વાહન પણ જપ્ત કરવામાં આવશે પોલીસના વિડીયોગ્રાફર ઉપરાંત સીસીટીવી અને આઈબી મારફતે પણ વોચ રાખવામાં આવી રહી છે આ તમામ પ્રકારના સર્વેલન્સમાં જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ન આવતું હોવાનું અથવા ભીડ થતી હોવાનું ધ્યાને આવે તો તે અંગે પોલીસ કાર્યવાહી કરશે ગઈકાલે રાજ્યમાં આઈબી તરફથી આપવામાં આવેલ ઇનપુટના આધારે લોકડાઉન ભંગના આઠ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને છેલ્લા એક માસમાં આઈબીની વોચ આધારે સમગ્ર રાજ્યમાં પાંચસો નેવું ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે લોકો દ્વારા ભીડ થવા અંગેની અથવા કોઈપણ રીતે લોકડાઉન ભંગ થવાની જે ફરિયાદો સો નંબર ઉપર મળે છે તેમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે આવી ફરિયાદો ઉપરથી સમગ્ર રાજ્યમાં ચોહત્તર ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે લોકોની બિનજરૂરી હેરફેર પકડી પાડીને આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા અંગેની અથવા તેમના વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે અને આ કાર્યવાહી લોકડાઉન ચાલે ત્યાં સુધી સખ્તાઈથી ચાલુ રાખવામાં આવશે લોકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થયેલ હુમલા સંદર્ભે તમામ બનાવોમાં આરોપીઓ ઉપર પાસા લગાડવાની કાર્યવાહી ચાલુ છે અને ચાલુ જ રહેશે ગઈકાલે આવા અન્ય ચાર બનાવોમાં પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં તારીખ બાવીસ ચાર વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલોનો એક ગુના દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં સામેલ બે આરોપીઓ ગઈકાલે પાસા કાયદાની જોગવાઈ હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે તેવી જ રીતે ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે તઈસ ચાર વીસ વીસના રોજ હોમગાર્ડના એક જવાન ઉપર હુમલોનો બનાવ બનેલ હતો જેમાં સામેલ આરોપીના પણ પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અન્ય એક બનાવ મહેસાણા જિલ્લાનો છે જેમાં બાવીસ ચાર વીસ વીસના રોજ વિસનગર તાલુકામાં પોલીસ ઉપર હુમલોનો બનાવ બનેલ હતો જેમાં સામેલ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતા ગઈકાલે તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે ચોથો બનાવ પશ્ચિમ કચ્છ જિલ્લાનો છે જેમાં નખત્રાના પોલીસ સ્ટેશનના ત્રણ ચાર વીસ વીસના રોજ હોમગાર્ડ અને ટીઆરબીના જવાન ઉપર હુમલાને એક બનાવ બનેલ હતો આ ગુનામાં સામેલ બે આરોપીઓને ગઈકાલે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ અઢાર ગુનાઓમાં ચુમ્માલીસ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ છ હજાર સાતસો બાસઠ વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ એક લાખ એકતાલીસ હજાર નવસો પાંચ વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ ઓગણ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં ચોસઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે રાજ્યમાં આજ સુધીમાં કુલ ચારસો ગુનાઓમાં છસો પંચાવન લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન સીસીટીવી અને એ એનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગનો બનાવો ધ્યાને આવે છે ત્યાં કાર્યવાહી અવશ્ય કરવામાં આવી રહ્યા છે ગઈકાલે ડ્રોન ફૂટેજના મદદથી કુલ ત્રણસો ત્રણ ગુનાઓ દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોન ફૂટેજના મદદથી કુલ દસ હજાર અઠ્ઠાણું ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને ઓગણીસ હજાર છ આઠ લોકોની તેમાં ધરપકડ થયેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ સત્તાણું ગુનાઓ દાખલ કરીને એકસો ચોવીસ લોકોની અટકાયત કરવામાં આવેલ છે આજ સુધીમાં આવા કુલ બે હજાર પાંચ ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં કુલ ત્રણ હજાર સોળ લોકોની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના સોળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આજ સુધીમાં આવા પાંચસો સાઠ ગુનાઓમાં કુલ એક હજાર એકસો સિત્તેર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે ચૌદ એકાઉન્ટ દ્વારા બંધ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં કુલ પાંચસો દસ એકાઉન્ટ પોલીસ દ્વારામાં બંધ કરાવવામાં આવેલ છે ગઈકાલે એ એનપીઆરના અનાલિસિસથી છછઠ ગુનાઓ અને આજ સુધીમાં કુલ સાતસો છપ્પન ગુનાઓ દાખલ થયેલ છે વિડિયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ બસો સોળ ગુનાઓ અને આજ સુધીમાં કુલ એક હજાર ચારસો પચાસ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જેમાં કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે સુડતાલીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ પાંચસો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત જાહેરનામાં ભંગના ગુનાની સંખ્યા બે હજાર અઠ્યાસી ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગની ગુનાઓની સંખ્યા નવસો અડસઠ અન્ય ગુનાઓ ચારસો ઓગણપચાસ ગઈકાલના કુલ ગુના ચાર હજાર એકસો પાંચ આજ દિન સુધીના કુલ ગુના એક લાખ હજાર બસો પાંચ આરોપ અટક આરોપી અટક કરેલાની સંખ્યા પાંચ હજાર બસો બાવીસ જપ્ત થયેલ વાહનોની સંખ્યા આઠ હજાર પાંચ माननीय प्रधानमंत्री जी के मूल मंत्र घर पे रहो स्वस्थ रहो सुरक्षित रहो और ज़िम्मेदार बनिए और ज़िम्मेदार बनाइए से शुरू कर रहा हूँ बदलती परिस्थिति के अनुसार पुलिस कार्यवाही में भी जरूरी बदलाव किए जा रहे हैं जिससे लॉकडाउन का सख्त अमल करवाया जाए देर रात लोग बाहर निकल रहे थे ऐसी कुछ शिकायतें पुलिस को मिली जिनके आधार पर रात को पुलिस पेट्रोलिंग बढ़ाने की आदेश दिए गए हैं अहमदाबाद शहर के कंटेनमेंट एरिया में रात के समय वॉच रखने के लिए घोड़े सवार पुलिस के द्वारा पेट्रोलिंग की जा रही है इसके अलावा रात में भी ठीक तरीके से सर्वेलेंस कर पाए ऐसे थर्मल ड्रोन के माध्यम से भी नज़र रखी जा रही है जहां पे लॉकडाउन भंग करने वाले लोग पुलिस की गाड़ी को देखकर दूर से ही भाग जाते थे वहां ऐसे लोगों को पकड़ने के लिए प्राइवेट वाहनों में पेट्रोलिंग करने के लिए सभी एकमों को सूचना दी गई है सभी विस्तारों में ज़्यादा से ज़्यादा वीडियोग्राफर लगा के ऐसे वीडियोग्राफर से शूटिंग करवाने की भी सूचना दी गई है ताकि ऐसे फुटेज में अगर लॉकडाउन का भंग होता है या फिर वाहनों का बिना वजह के मूवमेंट होता है तो उसके आधार पे गुना दर्ज किया जाए पुलिस के वीडियोग्राफर और सीसीटीवी के अलावा राज्य के आईबी के द्वारा भी वॉच रखी जा रही है और जहाँ पे सोशल डिस्टेंस न रखे जाने की या फिर भीड़ होने की बात सामने आती है उन जगहों पे पुलिस की कार्रवाई भी होती है आईबी के इनपुट के ऊपर से कल पूरे राज्य में आठ गुना दर्ज किए गए और पिछले एक सप्ताह में आईबी के इनपुट के आधार पर राज्य में छियासी गुना दर्ज किए गए हैं कल राज्य में लॉकडाउन भंग की लोगों के सौ नंबर पर मिली शिकायतों के ऊपर से चौहत्तर गुना दाखिल किए गए हैं जो लोग बिना वजह घूमते पाए जा रहे थे उन पर गुना दर्ज करने के लिए उनके वाहनों की भी जब्ती की कार्रवाई चालू है और लॉकडाउन ख़त्म ना हो तब तक ये कार्रवाई ऐसे ही चालू रखी जाएगी कोरोना वारियर्स के ऊपर हमले के चार वारदातों में पासा की तहत कार्रवाई की गई है अहमदाबाद शहर के सरदार नगर पुलिस स्टेशन में तारीख बाईस चार बीस बीस को पुलिस के ऊपर हमला किया गया था जिसमें एक एफ दर्ज हुई थी एक गुना में शामिल दो आरोपियों को कल पासा तहत अरेस्ट करके सूरत जेल भेजा गया है ऐसे ही खेड़ा जिले के सेवालिया में कल 23 चार बीस के रोज एक होमगार्ड जवान पर हमला हुआ था इस गुना में शामिल आरोपी को कल पासा के तहत अरेस्ट करके राजकोट जेल भेजा गया है तीसरा केस महसाना जिले का है जहां पे 22 चार बीस बीस को विसनगर तालुका में पुलिस पे हमला के घटना में शामिल आरोपी को कल पासा के तहत गिरफ्तार करके जेल भेजा गया है चौथा किस्सा कच्छ पश्चिम जिले का है जहां जहाँ तीन चार बीस बीस को नखत्राना पुलिस स्टेशन में दर्ज हुए पुलिस पर हमले के एक गुना में शामिल दो आरोपियों को कल पासा के तहत अरेस्ट किया गया है आज तक ऐसी 18 घटनाओं में कुल चुवालीस लोगों को पासा तहत अरेस्ट करके जेल भेजा जा चुका है डिटेन किए गए वाहनों में कल छह वाहनों को छोड़ा गया है अभी तक राज्य में कुल एक लाख इकतालीस हजार नौ सौ पांच वाहन मुक्त किए गए हैं सोसाइटी में लगे सीसीटीवी भी चेक किए जा रहे हैं राज्य में कल ऐसे उनचास गुना दाखिल हुए हैं और चौंसठ लोगों को पकड़ा गया है अभी तक ऐसे 400 गुना में छः लोगों की अटक भी हुई है ड्रोन के फुटेज की मदद से कल कुल 303 गुना और सीसीटीवी की मदद से कुल सत्तावन गुना दाखिल किए गए हैं आज तक राज्य में ड्रोन की मदद से कुल दस हज़ार अट्ठावन गुना और सीसीटीवी की मदद से कुल दो हज़ार पाँच गुना दाखिल किए गए हैं अफवाहें और गलत मैसेज के प्रसार के मामले में आज तक 560 गुना दाखिल किए गए हैं और 1170 लोगों की उसके तहत अटकायत की गई है ए की एनालिसिस में आज तक सात गुना और वीडियोग्राफर द्वारा लिए गए वीडियो फुटेज के आधार पर आज तक 1450 गुना दाखिल किए गए हैं